સર હવેનું જે બાળક છે એ તમે કહેશો કે નહીં કરે આ નક્કી કરીને જજો, તમે કહેશો કે નહીં કરે, તમે કરશો તે કરશો. સર હવેનું જે બાળક છે એ તમે કહેશો કે નહીં કરે આ નક્કી કરીને જજો, તમે કહેશો કે નહીં કરે, તમે કરશો તે કરશો. જો કદાચ કોઈ કહે તો કરે, તો એના ટીચર કહે છે તેમ કરશો. આ બહુ ફિક્સ છે. આપણે ત્યાં તો નક્કી હતું, નાના હતા ત્યારે આપણને કે ક્યાંયથી ઉઠે તો ઉઠી જ જવા. અને હવે તમને ખ્યાલ છે કે અહીંયાથી ઉઠકેશો તો બાળક ઉઠશે નહીં, એ તમારી આંખમાં પરોળું પૂછશે કે કેમ ઉઠવાનું કારણ શું. પછી તમારે એને સમજાવવું પડે કે અહીંયા દાદા આવે છે, દાદા ના છે, બધું ફાવે છે, બેટા તું કેમ રાહ જોશે કે તો હવે મારું શું. એટલે તમારે કહું અહીંયા તું બેસી જા, એટલે એ વિચારશે ઓકે ચાલો પ્લેસ આપો છો તો તમારી માન રાખું છું. આ 100% શ્યોર છે, પેરેન્ટ્સ જે કહે તે બાળક હવે કરતું નથી, કરે તે બાળક કરે છે. દાદા ઘરમાં આવે અને એને તમારું સંતાન માન આપે એવું જો તમે ઈચ્છતા હો તો તમારે માન આપવાનું શરૂ કરવું. દાદા કે દાદી કે વડીલ કોઈ ઘરમાં આવ્યા તો તમારે તમારી સીટ ઉપર ઊભા થઈ જવું પડશે. એટલે જોશે કે પપ્પા ઉઠી ગયા, મમ્મી ઉઠી ગઈ, તો એ ઉઠવા લાગશે. પણ તમે એને તમારી સીટે બેઠા 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 હો દાદા આવ્યા ખબર નથી, એટલે ત્રાસી નજરે તમારી સામે જોશે. આ જનરેશન એટલી શાર્પ છે સાહેબ, બોલતી નથી પણ આંખથી તમને કહી દે હું સમજુ છું તમે મને જ બધું પડતા નથી, પોતે તો ઉઠતા નથી, અમને ઉઠાડો છો. આ ધીસ ઇઝ વેરી સર્ટન. એટલે મારે ખાસ એ મુદ્દો કહેવાનો કે તમે મા બાપ તરીકે જે કરશો તે જ તમારું સંતાન કરશે. જો બાપ માને નિગ્લેક્ટ કરશે, માં ત્રણ વાર બોલાવે બાપને અને બાપ જવાબ નહીં આપે તો બાળક બેઠું બેઠું જોયા કરશે કે માં સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે. એ કશું બોલશે નહીં, એ ધીમે ધીમે કરતા બાપ સાથેનો વ્યવહાર ઘટાડવા લાગશે. આમ જ બને છે. તમે એને અતિશયોક્તિ ન માનશો. હું છેલ્લા લગભગ 24 વર્ષથી કાઉન્સેલિંગ સેન્ટર સાથે જોડાયેલો છું અને આવા કિસ્સાઓ જોઉં છું કે સાહેબ મારું માનતો જ નથી. કેમ નથી માનતો? એનું કારણ આ. હું એવું નથી કહેતો કે પિતાનું માન પત્ની રાખે કે પત્નીનું માન પિતા રાખે. ઇન પ્રેઝન્સ ઓફ યોર ચાઇલ્ડ રિસ્પેક્ટ ઇચ અધર. શું બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું, એ બધી જ કાળજીનો કોઈ વિષય હોય તો એ તમારું બિહેવિયર છે. મિત્રો હું બહુ જ નિખાલસતાથી કહું કે 24 કલાકમાંથી તમારું સંતાન તો સ્કૂલમાં 6 કલાક આવે છે, મેક્સિમમ 6 અવર્સ. તમે ઘરની અંદર મોબાઈલનો બેફામ ઉપયોગ કરતા હશો પછી કહેશો બેટા ભપ્પાઈ ન વપરાય, એટલે તમારી સામે મોઢું માટકું કરીને જતો રહેશે, રૂમમાં જઈને બોલશે પોતે આખો દિવસ મોબાઈલ પર પડ્યા રહેશે. અને અમને સદા આપો છો. આપણે લોકો લખી છીએ સાહેબ કે આ જનરેશન બહુ આજ્ઞાંકિત છે, એટલે મોઢે નથી ચોપડાવતી, મનમાં મનમાં બોલે છે, સ્વગતોક્તિ કરે છે. પણ એક સમય એવો આવશે કે દે વિલ ક્રોસ ધ લિમિટ. વન ડે વિલ કમ દે વિલ ક્રોસ ધ લિમિટ. અને એ લિમિટ ક્રોસ કરીને જ્યારે કશું બોલી નાખશે તો આપણે ધક્કો પહોંચશે, આપણને એમ લાગશે કે શું થયું, પણ એ ઘડતર આપણે ત્યાં થયું છે. એટલા માટે મેં ખાસ મુદ્દો બીજો એ કર્યો કે તમે જે કરો તે જ તમારું સંતાન કરશે. આપણે ભવિષ્યમાં મળશું ત્યારે શું કરવું એની પણ આપણે ચર્ચા કરીશું. અમને ઘણી વખત એવી સ્કૂલોમાં મળે છે સર કે બેટા તે હોમવર્ક કર્યું છે, તો કે ના, તો કે તારું હોમવર્ક કેમ કરેલું છે, તો મારી મમ્મીએ કીધું તું મૂક ને લાવ હું કરું. યાદ રાખો તમારું સંતાન એટલું ક્લિયર છે કે મોઢે દિન કહી દેશે કે મેં એની ભાઈ મમ્મીએ કરી નાખ્યું. શાકુદ્દીનભાઈનો જાણીતો જોક છે કે ખબર પડી જાય કે આ બે જણાએ હોમવર્ક કર્યું છે, કારણ કે આ કામ બગાડવામાં બે જણાનો હાથ છે. વોટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી? તમે એને હોમવર્ક કરાવો નહીં, બાજુમાં બેસો, એની સાથે સતત પ્રોએક્ટિવ કોમ્યુનિકેશન રાખો. પ્રોએક્ટિવ કોમ્યુનિકેશન શીખ્યો કાંઈ કરે એવું કે ના કરે એવું આજે ના એવું નહીં પૂછશો. હી ઓર શી વિલ બી ડિસ્ટર્બ.
બેટા ગઈકાલે સરસ થયું, તો આજે કઈ આગળ ચાલ્યું ને? શું ચાલ્યું? મેક શ્યોર કે આજે આગળ ચાલ્યું જ હશે. હું ખાસ ઉદાહરણ એટલે આપી રહ્યો છું, હાઉ ટુ કોમ્યુનિકેટ વિથ યોર ચાઇલ્ડ, પ્રોએક્ટિવ કોમ્યુનિકેશન. નિદલભાઈ કહ્યું ને, કોમ્યુનિકેટિવ પ્રોસેસ છે. આ પ્રોસેસ નાની છે. આ બહુ મહત્વનો સ્નેહ બંધન માટેનો બીજો મુદ્દો. ત્રીજો બહુ મહત્વનો, હું પોતે હું જાણું છું સર, અને તમારામાંથી ઘણા લગભગ મારી જેવડી ઉંમરના નહીં પણ નિદલભાઈ, મુકેશભાઈ કે હરદેવ જેવડી ઉંમરના છે, આપણને ખબર છે કે આપણે જઈને ક્યારે આપણી સ્કૂલની ફરિયાદ ઘરે નહોતા કરી શકે. મારે તો એવું હતું. ભૂલે છો કે તમે જઈને કહ્યું કે સ્કૂલમાં આજે ફલાણા સાહેબ આમ કીધું, તો આપણને જ બે પડે, કારણ કે તારામાં જ વાંધો હશે, સ્કૂલમાં વાંધો ન હતો. અને અત્યારનું વાતાવરણ પલટાઈ ગયું છે. મારે આ તમને આગોતરી જાણ કરવાની, તમે લોકો એવા છો નહીં, કારણ કે તમારું પહેલું સંતાન અહીંયા આવી રહ્યું છે. પણ બી કેરફુલ, નેવર ક્રિટિસાઇઝ યોર ટીચર્સ ઓર સ્કૂલ ઇન પ્રેઝન્સ ઓફ યોર ચાઇલ્ડ. નેવર નેવર નેવર. સ્કૂલે ખોટું કર્યું હોય, ટીચરે ખોટું કર્યું હોય, ગો ધેર, ટોક વિથ ધેમ, નેવર ક્રિટિસાઇઝ. તારી ટીચરને હવે શું આવડે? આવું તમે બોલો ને તો બાળક તમારી સામે ન બોલે સાહેબ, પણ એ અંદર ઘા પડે, તમને નથી ખબર, તમને નથી આવડતો, તે મારી ટીચર. એનું કારણ શું છે? આ ઉંમર જે ઘડાય છે ને, એ હીરો વર્શિપની ઉંમર છે. એલિઝાબેથ અલોક એમ કે છે કે હેબિટ ફોર્મેશનની ઉંમર છે. સાતમા ધોરણમાં પહોંચે ત્યાં સુધી હેબિટ ફોર્મેશન, 13-14 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એની ટેવ ઘડાય છે. હકારાત્મકતા આપશો તો હકારાત્મક ટેવ ઘડાશે, નકારાત્મકતા આપશો તો નકારાત્મક ટેવ ઘડાશે. એન્ડ ધેટ્સ વાય આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ, ઇફ યુ હેવ એની ડાઉટ અબાઉટ સ્કૂલ સિસ્ટમ ઓર ટીચરશિપ, પ્લીઝ કમ ટુ ધ સ્કૂલ, ડિસ્કસ વિથ ધ ટીચર એન્ડ ધ પ્રિન્સિપાલ, ગેટ ક્લેરિફિકેશન એન્ડ ગો બેક ટુ યોર હોમ. તમને બરાબર ખ્યાલ છે, ત્રીજા ચોથા પાંચમા ધોરણ સુધીને બાળકને તમે મૂકવા આવશો ને, તો એ હોંશે હોંશે તમને આવવા દેશે. પાંચમા છઠ્ઠા પછી કે જો હું મૂકવા આવું, તો એ તમને કહેશે કે તમે બારો બારથી નીકળો, અંદર ના. અને આઠમા ધોરણમાં તો ભૂલે છો કે તમે એમ કહો આજે હું આવવાનો છું, તો એ ટેન્શનમાં આવી જાય. અને એમાંની અત્યારની જનરેશન તો ઈચ્છતી જ નથી સાહેબ મારા મા બાપ અહીંયા આવે અને મારા વિશે કંઈ ઇન્ક્વાયરી કરે, કારણ કે એને ડાઉટ એક બાપા આવે અને એટલે મારા વિશે એવું કહી જશે કે કાલે ટીચરનો એકનો મળતો પ્રેમ પહાડો પાછો ખેંચાઈ જશે. They are rigorously starving for good brain. યાદ રાખવા જેવું છે સર, તમે જ્યારે માં આંગળી છોડે છે અને સ્કૂલની એક શિક્ષિકા એની આંગળી પકડે છે, ત્યારે બાળકને એ જ વિચારધારણ હોય છે કે એક મમ્મીના હાથમાંથી હું બીજી મમ્મીના હાથમાં જઈ રહ્યો છું.